नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में आजना विडियो लेक्चर में आप सबनु स्वागत है। तो आजना विडियो लेक्चर में आप धोरण छ विषय विज्ञान पाठ आठ शरीर हलन चलन तेना विषे आप आ चेप्टर में अभ्यास करीशू के प्राणीओ है कि मानवी है तो ये कई रीते हलन चलन कर कई रीते एक जगह बीजी जगह जाइ सके विषे आप आ चेप्टर में वधारे माहिती मेळवशू। तो जो विद्यार्थी मित्रों पाठ आठ शरीर हलन चलन, बिल्कुल शांत थईने बेसो तथा तमारा शरीर में थती गतिओनो अनुभव करो। एटले के बिल्कुल शांत थईने बेसवानुं छे अने आपणा शरीर में जे गतिविधिओ थाय छे ए गतिओनो आपणे शुं करवानुं छे, अनुभव करवानो छे। तमे क्यारे तमारी पापणना पलकारा मारता हशो? तो तमे क्यारेक आपणे ज्यारे शांतिथी बेठा हशो ત્યારે આપણે શું કરતા હશું કે આપણી જે ગતિઓ છે એ ગતિઓનો શું કરવાનો છે, આપણે અનુભવ કરવાનો છે। તો આપણે ક્યારેક આપણી પાપણ જે આવેલી છે આંખોની પાપણ, એ આંખોની પાપણને આપણે પલકારા મારતા હશું। શ્વાસ લેતી વખતે તમારા શરીરના થતા હલનચલનનું અવલોકન કરો કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસ લેતી વખતે આપણા શરીરનું જે હલનચલન જોવા મળે છે એ હલનચલનનું શું કરવાનું છે, આપણે અવલોકન કરવાનું છે। આપણા શરીરમાં અનેક હલનચલન થતા હોય છે કે આપણું શરીર આવેલું છે તો આપણા શરીરમાં અનેક પ્રકારના હલનચલન થતા હોય છે। જેમ કે આપણે આંખ હલાવીએ છીએ, એટલે કે આપણી આંખ બંધ કરીએ છીએ અને ખોલીએ છીએ, એટલે કે પાપણને શું કરીએ છીએ, પલકારા મારીએ છીએ। આ ઉપરાંત આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસ લેવાને કારણે આપણા શરીરનું શું થાય છે, હલનચલન થાય છે। આ ઉપરાંત આપણા શરીરમાં અનેક પ્રકારના આપણને હલનચલન થતા જોવા મળે છે। જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? કે જ્યારે આપણે નોટબુકમાં લખતા હોય ત્યારે આપણા શરીરનો કયો ભાગ હલનચલન કરતો હોય છે? તો આપણે હાથથી શું કરતા હોય છે, નોટબુકમાં લખતા હોય છે ત્યારે આપણા હાથનું શું થાય છે, હલનચલન થાય છે। એટલે કે હાથના હલનચલનને લીધે આપણે શું કરી શકીએ છીએ, કાગળ પર લખી શકીએ છીએ તો નોટબુકમાં લખી શકીએ છીએ। જ્યારે તમે વળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? કે જ્યારે આપણે વળી અને તમારા મિત્રને જુઓ છો ત્યારે આપણે શરીરના કયા ભાગનું હલનચલન થશે? તો જો આપણે પાછળની બાજુએ આપણો મિત્ર હોય તો આપણે શું કરીએ છીએ, આમ પીઠથી ભૂમિ અને શું કરીએ છીએ, આપણા મિત્રને જોવાનો પ્રયત્ન કરીએ છીએ। એટલે કે પીઠ આપણી શું કરે છે, હલનચલન કરે છે। તો આ રીતે આપણા શરીરના જુદા જુદા ભાગોને હલનચલન કરી અને આપણે શું કરી શકીએ છીએ, જુદા જુદા પ્રકારના આપણે કાર્ય કરી શકીએ છીએ। ઉપરોક્ત બધા ઉદાહરણો તમે ત્યાંના ત્યાં જ રહો છો છતાં પણ શરીરનો કોઈને કોઈ ભાગ શું કરે છે, હલનચલન કરે છે। ઉપરોક્ત આપણે જે બધા ઉદાહરણો જોયા એ બધા જ ઉદાહરણમાં આપણે ત્યાં ને ત્યાં જ રહીએ છીએ, પરંતુ આપણા શરીરનો કોઈને કોઈ ભાગ શું કરે છે, હલનચલન કરે છે, જેને કારણે આપણે એને જોઈ શકીએ છીએ। કે આપણે આપણા મિત્રને જોવો હોય તો મિત્રને આપણે પીઠ ઘુમાવી અને પાછળ જોઈ શકીએ છીએ। આ ઉપરાંત આપણે કોઈ નોટબુકમાં લખવું હોય તો નોટબુકમાં આપણે આપણા હાથના હલનચલન દ્વારા આપણે નોટબુકમાં લખી શકીએ છીએ, પરંતુ આપણું શરીર છે એ ત્યાં ને ત્યાં કેવું હોય છે, સ્થિર હોય છે। એટલે કે ઉપરોક્ત બધા જે ઉદાહરણ આપ્યા એ બધા જ ઉદાહરણમાં આપણે શું હોય છે, ત્યાં ને ત્યાં સ્થિર હોય છે, પરંતુ આપણા શરીરનો કોઈ ને કોઈ ભાગ શું કરે છે, હલનચલન કરીને આ કાર્ય કરે છે। તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો, તમારા શિક્ષક પાસે જાઓ છો, ક્લાસ વર્ક પછી તમે સ્કૂલના મેદાનમાં જાઓ છો, અથવા તો સ્કૂલ પછી તમે ઘરે જાઓ છો, તમે ચાલીને દોડીને અથવા તો કૂદીને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો। કે આપણે છે આપણે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જઈએ છીએ। આ ઉપરાંત આપણે ક્લાસમાં બેઠા હોય તો ક્લાસરૂમમાં આપણે બેન્ચીસ પરથી ઊભા થઈને આપણે શું કરીએ છીએ, શિક્ષક પાસે જઈએ છીએ, પછી ક્લાસ વર્ક એટલે કે ક્લાસ આપણો પૂરો થઈ ગયા બાદ આપણે શું કરીએ છીએ, મેદાનમાં જઈએ છીએ, અને શાળાથી છૂટ્યા બાદ આપણે ઘરે જઈએ છીએ। તો આ બધી જ પ્રવૃત્તિઓમાં આપણે શું કરીએ છીએ, ચાલીને અથવા તો દોડીને અથવા તો કૂદીને એક સ્થાનેથી બીજા સ્થાને આપણે જઈએ છીએ। કે આપણે જે ઉપરોક્ત બધી પ્રવૃત્તિઓ જોઈ એ બધી જ પ્રવૃત્તિઓમાં આપણે શું કરીએ છીએ, તો એક સ્થાનેથી બીજા સ્થાને જઈએ છીએ। અને આ એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે આપણે કઈ પણ રીતનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે ચાલીને જઈએ છીએ અથવા તો દોડીને અથવા તો કૂદીને કે એક સ્થાનેથી આપણે બીજા સ્થાને જઈએ છીએ। તો પ્રાણીઓ છે તો એ પ્રાણીઓ કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરે છે કે એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે જાય છે તે દર્શાવતું કોષ્ટકનો આપણે અહીંયા અભ્યાસ કરીએ તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે 8.1 કે પ્રાણીઓ છે તો એ પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે ગતિ કરે છે તેના વિશે આપણે કોષ્ટક 8.1 માહિતી મળી। એમાં પહેલી કોલમ આપણને આપેલી છે પ્રાણી, બીજી કોલમમાં આપેલું છે ગતિમાં ઉપયોગ થવાવાળો ભાગ કે અંગ, કે ગતિ કરવા માટે કયા અંગનો આપણે ઉપયોગ કરીએ છીએ, કે પ્રાણીઓ કયા અંગનો ઉપયોગ કરે છે તે અંગ, અને પ્રાણીઓ કેવી રીતે ગતિ કરે છે તે, કે ચાલીને કૂદીને કે સરકીને કે ઉડીને એ કઈ એવી ગતિ કરે છે તેના વિશે આપણે ત્રીજી કોલમમાં લખવાનું છે। એટલે કે પહેલી કોલમમાં આવશે પ્રાણીનું નામ, બીજી કોલમમાં આવશે ગતિમાં ઉપયોગ થવાવાળો અંગ અથવા તો ભાગ, કે ગતિ કરવા માટે કયા અંગનો ઉપયોગ કરે છે તે, અને ત્રીજી કોલમમાં આવશે કે પ્રાણીઓ કેવી રીતે ગતિ કરે છે, કે પ્રાણીઓ ચાલીને અથવા તો ઉડીને કે સરકીને કઈ રીતે ગતિ કરે છે તેના વિશે આપણે ત્રીજી કોલમમાં અભ્યાસ કરો।
तो जो ये पहलू आपने आपेलू छे गाय, तो गाय में गति करवा माटे कया अंगनो उपयोग करे छे? तो पगनो ज उपयोग करे छे के एक जगह थी बीजा स्थाने जवा माटे ते पगनो उपयोग करे छे। अने ते आ गाय छे तो गाय प्राणी कई रीते गति करे छे? तो चालीने ज एक स्थाने थी बीजा स्थाने जाय छे, एटले के चाले छे। त्यारबाद मनुष्य, तो मनुष्य पण गति करवा माटे कया अंगनो उपयोग करे छे? पगनो उपयोग करे छे। अने प्राणीओ कई रीते, आ जे માણસ છે તો એ માણસ કેવી રીતે ગતિ કરે છે? તો તે પણ ચાલીને ગતિ કરે છે, એટલે કે ચાલીને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે। ત્યારબાદ સાપ, તો સાપ શું કરે છે? તો સંપૂર્ણ શરીરનો ઉપયોગ કરે છે, કે એવું એને પગ હોતા નથી કે તે પગ દ્વારા એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે, પરંતુ એ શું કરે છે? પોતાના સંપૂર્ણ શરીરનો ઉપયોગ કરીને, એટલે કે સરકી અને શું જાય છે, એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરે છે। એટલે કે સાપ આવશે તો એમાં ગતિ કરતા અંગ કયું થશે? તો એનું સંપૂર્ણ શરીર। અને કેવી રીતે ગતિ કરે છે? તો શું આવશે? સરકીને ગતિ કરે છે। ત્યારબાદ આવશે પક્ષી, તો પક્ષીમાં ગતિમાં ઉપયોગ થવાવાળું અંગ કયું છે? તો આવશે પાંખો અથવા તો પગ। કે પક્ષી છે તો એ પક્ષી એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે કયા અંગનો ઉપયોગ કરે છે? તો પાંખો અથવા તો પગનો ઉપયોગ કરે છે। એને તે કઈ રીતે ગતિ કરે છે? તો ઉડીને અથવા તો ચાલીને, કે એક સ્થાને હશે કોઈ દાણા ચડતું હોય તો દાણા ચડતા તે ચાલીને એક સ્થાનેથી બીજા સ્થાને જશે, પરંતુ ઉડતું હોય તો તે પાંખનો ઉપયોગ કરે અને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, એટલે કે ઉડીને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે। ત્યારબાદ આપણે જોઈએ તો કીટકો છે તો એ ગતિ કરવા માટે પાંખોનો ઉપયોગ કરે છે। અને કેવી ગતિ કરે છે? તો તે પણ ઉડીને ગતિ કરે છે, એટલે કે ઉડે છે, કે એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે તે ઉડે છે। ત્યારબાદ માછલી છે, તો માછલી કયા અંગનો ઉપયોગ કરીને ગતિ કરે છે? તો મીનપક્ષ અથવા તો પૂંછડીનો ઉપયોગ કરે અને શું કરે છે? આ અંગનો ઉપયોગ કરીને તે ગતિ કરે છે। અને કેવી ગતિ કરે છે? તો તે તરે છે, એટલે કે તરી અને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે। ત્યારબાદ વંદો છે, તો વંદો પગ અથવા તો પાંખોનો ઉપયોગ કરી અને શું કરે છે? એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે। અને કેવી ગતિ કરે છે? જો પગથી જતો હોય એક સ્થાનેથી બીજા સ્થાને, તો તે ચાલીને ગતિ કરે છે, અને પાંખોનો ઉપયોગ કરીને ગતિ કરતો હોય તો તે શું કરે છે? ઉડે છે, કે જો એ જમીન પર હોય તો એ ચાલી અને એક સ્થાનેથી બીજા સ્થાને જશે, પરંતુ તે હવામાં ઉડતો હોય તો એ પાંખોનો ઉપયોગ કરીને શું કરે છે? એક સ્થાનેથી બીજા સ્થાને ઉડે છે। એટલે કે વંદો છે એ ઉડવા માટે ઓલા એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે કયા અંગનો ઉપયોગ કરે છે? તો આવશે પગ અથવા તો પાંખો, અને કઈ ગતિ કરે છે? તો ચાલીને અથવા તો ઉડીને। તો અહીંયા આપણે પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે ગતિ કરે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો। ત્યારબાદ આગળ જોઈએ તો ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સળકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓને એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે, કે ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સરકવું તેમજ તરવું વગેરે શું છે? તો આ પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની કેટલીક બધી રીતો છે। પ્રાણીઓના એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની રીતોમાં આટલી બધી વિવિધતા કેમ છે? કે પ્રાણીઓ છે તો પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની આજે આટલી બધી રીતો છે, એ આટલી બધી રીતોમાં વિવિધતા કેમ જોવા આપણને મળે છે? તો શું કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ સરકે છે અને માછલીઓ તરે છે? કે શું કારણ છે કે જેને કારણે પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ છે એ સરકીને એક જગ્યાએથી બીજા સ્થાને જાય છે અને માછલી છે તો માછલી પણ તરી અને એક સ્થાનેથી બીજા સ્થાને જઈએ છે? તો તેના વિશે આગળ અભ્યાસ કરીએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે માનવ શરીર અને તેનું હલનચલન, કે માનવ શરીર છે તો એ માનવ શરીર કેવી રીતે હલનચલન કરે છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ। પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણા શરીરમાં કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક જોઈએ, કે પ્રાણીઓમાં જે હલનચલન થાય છે એ હલનચલન પર ધ્યાન આપતા પહેલાં આપણે શું કરીએ કે આપણા શરીરમાં જે કેટલાક પ્રકારના હલનચલન છે એ કેટલાક પ્રકારના હલનચલનને શું કરીએ આપણે ધ્યાનપૂર્વક જોઈએ। શું તમને સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે? કે શું તમને સ્કૂલમાં જ્યારે સાસીનો પીરિયડ હોય એટલે કે શારીરિક કસરત કરાવતા હોય ત્યારે તમને આનંદ આવે છે? સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે? કે સ્કૂલમાં આપણે જ્યારે કસરત કરતા હોય છે ત્યારે એ કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે તે તમે જાણતા હશો, કે આપણે હાથને ઉપર કરીએ છીએ, નીચે કરીએ છીએ, સાઈડમાં કરીએ છીએ, આ ઉપરાંત આપણા પગને આગળ કરીએ છીએ, પાછળ કરીએ છીએ અને ઠેકડા મારીએ છીએ। તો આ પ્રકારના હલનચલન કરીએ અને આપણે શું કરતા હોય છે? કસરત કરતા હોય છે। તો ચાલો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિ હલનચલનને કરવાનો પ્રયાસ કરીએ, કે આપણું શરીર છે તો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિને શું કરીએ છીએ? શારીરિક ગતિ હલનચલન કરવાનો પ્રયાસ કરીએ। એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દડો ફેંકવાનો પ્રયત્ન કર્યો,
શું કરવાનું છે, કાલ્પનિક વિકેટ કરવાની છે અને એ કાલ્પનિક વિકેટ પર દડો ફેંકવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો, આપણે જ્યારે બોલ ફેંકતા હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે વિકેટ તરફ બોલ ફેંકવા માટે આપણે હાથને ઘુમાવીએ છીએ અને ઘુમાવીને શું કરીએ છીએ આપણે વિકેટ તરફ બોલને ફેંકીએ છીએ. તો તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો, એટલે કે આપણે શું કરીએ છીએ કે બોલને પકડીએ અને હાથને ફેરવીને આપણે શું કરીએ છીએ વિકેટ તરફ બોલને ફેંકીએ છીએ. એટલે કે શું તમે તમારા ખંભાથી વર્તુળાકાર ગતિમાં ફેરવો છો, કે આપણે શું કરીએ છીએ કે આપણો જે હાથ છે એ હાથને આપણે ખંભાથી વર્તુળાકાર ગતિમાં ફેરવી અને આપણે શું કરીએ છીએ બોલને વિકેટ તરફ ફેંકીએ છીએ. શું તમારો ખંભો પણ હલનચલન કરે છે, કે શું આપણો ખંભો છે એ આપણો ખંભો પણ હલનચલન કરે છે. પીઠ પર સૂઈ જાઓ તથા તમારા પગને જાંઘથી આજુબાજુ ફેરવો, કે પીઠ પર શું કરવાનું છે, સૂઈ જવાનું છે, એટલે કે પીઠ પર સૂઈ જાઓ તથા તમારો જે પગ છે એ તમારા પગને શું કરવાનું છે, જાંઘની આજુબાજુ ફેરવવાનું છે, એટલે કે આપણી જે જાંઘ આવેલી હોય એની આજુબાજુ આપણે પગને ફેરવવાનો છે. તમારી ભુજાને કોણીથી ઉપર નીચે કરો, કે આપણી જે ભુજા છે એ ભુજા એટલે કે હાથ, એને શું કરવાનું છે, એ ભુજાને કોણીની ઉપરની નીચે કરવાની છે, એટલે કે આપણી જે ભુજા છે એ ભુજાને કોણીથી ઉપર નીચે કરો, એટલે કે આપણો જે હાથ છે એ હાથને શું કરવાનું છે, કોણીથી ઉપર નીચે આપણે હાથને કરવાનો છે. તેવી જ રીતે પગને ઘૂંટણથી વાળો, કે તેવી જ રીતે શું કરવાનું છે, પગને આપણે ઘૂંટણથી વાળવાનો છે. તમારા હાથને તમારી પાસેની બાજુમાં સીધો ખેંચો, કે તમારો જે હાથ છે એ તમારા હાથને શું કરવાનું છે, તમારી બાજુમાં શું કરવાનું છે, સીધો ખેંચવાનો છે, એટલે કે તમારા હાથને તમારી પાછો બાજુમાં સીધો કરવો, એટલે કે સીધો ખેંચવાનો છે. ભુજાને વાળીને આંગળીઓથી ખંભાને અડાડવાનો પ્રયત્ન કરો, કે ભુજાઓ છે એ ભુજાઓને વાળીને શું કરવાનું છે, આંગળીઓથી ખંભાને અડવાનો આપણે પ્રયત્ન કરવાનું છે, એટલે કે આપણો હાથ છે એ હાથને વાળી કોણીથી વાળી અને શું કરવાનું છે, આપણો જે ખંભો આવેલો છે એ ખંભાને શું કરવાનું છે, આંગળીઓની મદદથી નડવાનો પ્રયત્ન કરવાનો છે. તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો છે, તો આપણે શું કરીએ છીએ હાથને કોણીથી વાળી અને શું કરીએ છીએ હાથની જે આંગળીઓ છે એ હાથની આંગળીઓ વડે આપણે ખંભાને અડવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણે હાથને ક્યાંથી કોણીયાથી વાળવાનો આપણે પ્રયત્ન કર્યો છે. હાથને સીધો ખેંચીને નીચેની તરફ નમાવો, કે હાથને શું કરવાનું છે, સીધો કરી અને નીચેની તરફ આપણે નમાવાનો પ્રયત્ન કરવાનો છે. શું તમે આવું કરી શકો છો, તો ના, કે આપણે હાથને ખેંચી અને શું કરી શકીએ છીએ નીચે નમાવી શકતા નથી, કે હાથ આમ સીધો જ ટટાર રહી શકશે પરંતુ હાથને આપણે આમ નીચે લબડતો એવી રીતે કરી શકતા નથી, એટલે કે હાથને સીધો ખેંચીને નીચેની તરફ નમાવો. શું તમે આવું કરી શકો છો, તો ના, કારણ કે આપણે હાથને આમ સીધો રાખી શકીએ છીએ પરંતુ હાથને નીચેની તરફ વાળી શકતા નથી. તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરવાનો પ્રયત્ન કરો, કે આપણા શરીરના જે વિવિધ ભાગો છે એ વિવિધ ભાગોને શું કરવાનું છે, હલનચલન કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. અને તેના તારણો છે એ તારણોને આપણે શું કરવાના છે, કોષ્ટક 8.2માં નોંધવાના છે, કે આપણે જે કોષ્ટક આપણા શરીરનું હલનચલન કરીને આપણને જે હલનચલન જોવા મળે છે એ હલનચલન કરતા ભાગોને શું કરવાનું છે, અને જે તારણો મળે છે એ તારણોને આપણે શું કરવાનું છે, કોષ્ટક 8.2માં નોંધવાના છે. આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ, કે આપણે શું કરી શકીએ છીએ, શરીરના કેટલાક અંગો છે એ કેટલાક અંગોને સ્વતંત્ર રીતે આપણે સંપૂર્ણપણે બધી જ દિશામાં આપણે એને ફેરવી શકીએ છીએ. જેમ કે હાથ છે તો એ હાથને આપણે ઉપર નીચે આજુબાજુ અને ગોળ એમ બધી જ દિશામાં ફેરવી શકીએ છીએ, પરંતુ આપણે માથું છે તો માથાને આપણે બધી દિશામાં ફેરવી શકતા નથી, આજુબાજુ અને ઉપર નીચે, જ્યારે પાછળની બાજુ આપણે ફેરવી શકતા નથી. જ્યારે કેટલાક અંગોને એક જ દિશામાં ફેરવી શકાય છે, કે કેટલાક અંગો છે એ કેટલાક અંગોને આપણે સ્વતંત્ર રીતે બધી જ દિશામાં ફેરવી શકીએ છીએ, પરંતુ કેટલાક અંગો છે એ કેટલાક અંગોને આપણે એક જ દિશામાં ફેરવી શકીએ છીએ. આપણે આપણા શરીરના કેટલાક ભાગોને ફેરવવા માટે શા માટે અસમર્થ રહીએ છીએ, કે આપણે છીએ તો આપણા શરીરના કેટલાક ભાગો છે એ કેટલાક ભાગોને આપણે ફેરવવા માટે શા માટે અસમર્થ રહીએ છીએ, કે કેટલાક ભાગ છે એ સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે એક જગ્યાએ બધી જ દિશામાં ફરી શકે છે, જ્યારે કેટલાક ભાગ છે એ ફક્ત એક જ દિશામાં ફરી શકે છે. તો આ અંગ છે એ કેમ બધી જ દિશામાં ફરવા માટે અસમર્થ હોય છે, તો તેના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ નંબર 1, કે એક ફૂટપટ્ટીને તમારા હાથ પર આકૃતિ 8.1માં દર્શાવ્યા પ્રમાણે એની સ્થિતિમાં રાખો. કે એક ફૂટપટ્ટીને શું કરવાનું છે, કે આપણો હાથ છે એ આપણા હાથ પર આકૃતિ 8.1માં દર્શાવ્યા મુજબ શું કરવાનું છે, કે એ પ્રમાણે આ ફૂટપટ્ટીને આપણે હાથ ઉપર ગોઠવવાની છે, એટલે કે આકૃતિ 8.1માં દર્શાવ્યા પ્રમાણેની સ્થિતિમાં આપણે ફૂટપટ્ટીને રાખવાની છે.
જેનાથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે, કે જેનાથી ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટી ક્યાં રહે, કે તમારી કોણી છે એ ફૂટપટ્ટીની મધ્યમાં રહે, એ રીતે શું કરવાનું છે, ફૂટપટ્ટીને આપણી કોણીની નીચે રાખવાની છે। તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એક સાથે બાંધવાનું કહો, કે તમારો જે મિત્ર છે એ મિત્રને શું કરવાનું છે, ફૂટપટ્ટી તથા હાથને એક સાથે બાંધવાનું કહેવાનું છે। હવે તમારી કોણીને વાળવાનો પ્રયત્ન કરો, કે હવે શું કરવાનું છે, આપણી જે કોણી છે એ કોણીને આપણે વાળવાનો પ્રયત્ન કરવાનું છે। શું તમે તેને વાળી શકો છો, કે આપણે હવે શું કરવાનું છે, કોણીને વાળવાનો પ્રયત્ન કરવાનું છે, તો આપણે કોણીને વાળી શકતા નથી, કે આપણે શું કરવાનું છે, એક ફૂટપટ્ટી લેવાની છે, ફૂટપટ્ટીને શું કરવાનું છે, આપણા હાથની કોણી નીચે એ રીતે રાખવાની છે કે આપણી કોણી છે એ ફૂટપટ્ટીની મધ્યમાં આવે, એ રીતે કોણીને શું કરવાનું છે, વાળે કોણી નીચે આપણે ફૂટપટ્ટીને રાખવાની છે। ત્યારબાદ આપણા મિત્રને શું કરવાનું છે, કોણી અને ફૂટપટ્ટીને એક સાથે બાંધી દેવાની છે, એટલે કે આપણા હાથ અને આ જે ફૂટપટ્ટી આપણે કોણી નીચે રાખીએ છીએ, કે કોણી છે એ ફૂટપટ્ટીની મધ્યમાં આવે એ રીતે ફૂટપટ્ટીને ગોઠવવાની છે। તો આપણા હાથ અને ફૂટપટ્ટીને શું કરવાનું છે, આપણા મિત્રને બાંધવાનું કહેવાનું છે। જ્યારબાદ ફૂટપટ્ટી અને આપણા હાથને બાંધી લીધા બાદ આપણે શું કરવાનું છે, આપણે કોણીને વાળવાનો પ્રયત્ન કરવાનો છે, તો આપણે કોણીને વાળી શકતા નથી। તો અહીંયા આપણે આકૃતિ 8.1 જોઈ શકીએ છીએ કે શું હવે તમે તમારો હાથ વાળી શકો છો, કે આકૃતિ 8.1 તમે જોશો તો એમાં શું કરેલું છે, કે ફૂટપટ્ટીને હાથ સાથે બાંધેલી છે, કે કોણી છે એ ફૂટપટ્ટીની મધ્યમાં આવે એ રીતે શું કરેલું છે, કે ફૂટપટ્ટીને કોણી સાથે બાંધેલી છે। તો હવે આપણે તમારો જે હાથ છે એ તમારો હાથ આપણે વાળી શકીએ છીએ, તો ના, આપણે હાથ વાળી શકતા નથી। ત્યારબાદ આગળ જોઈએ તો આગળ અહીંયા આપણને આપેલું છે કોષ્ટક 8.2, કે જેમાં આપણે શું કરવાનું છે, આપણા શરીરમાં જે હલનચલન જોવા મળે છે એ હલનચલન વિશે આપણે અભ્યાસ કરીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક 8.2, કે આપણા શરીરમાં હલનચલન, તો એમાં આપણને શરીરના પહેલી જે કોલમ આપેલી છે એ પહેલી કોલમમાં આપણને આપેલા છે શરીરના ભાગો છે, બીજી કોલમમાં હલનચલન, કે એમાં પણ આપણને પાર્ટ પાડેલા છે કે સંપૂર્ણ ફરે છે અથવા તો અંશત, એટલે કે અંશતઃ ફરે છે અથવા તો વળે છે, એટલે કે થોડુંક ફરે છે અથવા તો વળે છે। ત્રીજી કોલમમાં આવશે નમે છે, ઉપર ઉઠે છે અને ગતિ બિલકુલ થતી નથી। તો અહીંયા આપણને પહેલી કોલમમાં શરીરના ભાગો આપેલા છે, જ્યારે બીજી કોલમમાં હલનચલન, અને હલનચલન કેવું થાય છે, સંપૂર્ણપણે ફરે છે, અંશતઃ ફરે છે અથવા તો વળે છે, નમે છે અથવા તો ઉપર ઉઠે છે અથવા તો ગતિ બિલકુલ થતી નથી, તો એમાં આપણે હા અથવા તો નામાં જવાબ આપો, જો સંપૂર્ણપણે ફરતું હોય તો હા, અને જો અંશતઃ ફરતું હોય તો આવશે હા, જો નમતું હોય તો હા, અને જો ઉપર ઉઠતું હોય તો હા, અને જો ઉપર ન ઉઠતું હોય તો ના, કે જે ક્રિયા થતી ન હોય એમાં આપણે લખવાનું થશે ના। તો જોઈએ આપણે ગરદન, કે શરીરનો પહેલો ભાગ આપણને આપેલો છે કે ગરદન, ગરદન છે એ સંપૂર્ણ ફરે છે તો ના, તો આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણી ગરદન છે એ સંપૂર્ણ વડે ફરી શકતી નથી, લાવશે ના। ત્યારબાદ અંશત ફરે છે અથવા તો વળે છે તો આવશે હા, કારણ કે આપણે આજુબાજુ ઉપર નીચે આપણે શું કરી શકીએ છીએ, ગરદનને ફેરવી શકીએ છીએ અથવા વાળી શકીએ છીએ, તો એમાં શું આવશે, અંશત ફરે છે અથવા તો વળે, એમાં આવશે હા। ત્યારબાદ નમે છે તો હા, આપણે નીચું જોઈ શકીએ છીએ તો આવશે હા, પછી ઉપર ઉઠે છે તો આપણે ઉપરની બાજુએ જોઈ શકીએ છીએ તો આવશે હા, પછી ગતિ બિલકુલ થતી નથી તો એમાં આવશે ના, એટલે કે ગતિ તો થાય છે। ત્યારબાદ આવશે કાંડું, તો કાંડું પણ સંપૂર્ણપણે આપણે ફેરવી શકીએ છીએ તો એમાં આવશે ના, પછી અંશતઃ ફરે છે તો આવશે હા, પછી નમે છે તો આવશે હા, ઉપર ઉઠે છે તો એમાં પણ આવશે હા, અને ગતિ બિલકુલ થતી નથી તો એમાં આવશે ડેશ। પછી આપણી આંગળીઓ છે, તો આંગળીઓ સંપૂર્ણપણે ફરી શકે છે તો ના, કે આપણી આંગળી છે ને આપણે સંપૂર્ણપણે ફેરવી શકતા નથી, અંશતઃ ફરે છે તો આવશે હા, નમે છે એટલે કે નીચેની બાજુ આપણે નમાવી શકીએ છીએ, ઉપરાંત ઉપરની બાજુએ કે નમે ઉપર નમે છે તો એમાં આવશે હા, કે આપણે આંગળીઓ છે તો આંગળીઓને નીચેની તરફ આપણે વાળી શકીએ છીએ। ત્યારબાદ ઉપર ઉઠે છે તો આંગળીઓને આપણે ઉપરની બાજુએ ઉઠાવી શકતા નથી, એટલે એમાં આવશે ના, ગતિ બિલકુલ થતી નથી તો એમાં આવશે ડેજ। ત્યારબાદ આવશે ઘૂંટણ, તો ઘૂંટણ સંપૂર્ણપણે ફરે છે તો એમાં આવશે ના, ત્યારબાદ અંશતઃ ફરે છે તો એમાં પણ આવશે ના, કારણ કે આપણે ઘૂંટણને ફેરવી શકતા નથી। ત્યારબાદ નમે છે તો એમાં આવશે હા, ઉપર ઉઠે છે તો આપણે ઘૂંટણને ઉપર ઉઠાવી શકતા નથી તો એમાં આવશે ના, ત્યારબાદ ગતિ બિલકુલ થતી નથી તો એમાં આવશે ડે। ત્યારબાદ એડી, તો એડીને આપણે સંપૂર્ણ ફેરવી શકીએ છીએ તો આવશે ના, અંશતઃ ફરે છે તો આવશે હા, પછી નમે છે તો એમાં પણ આવશે હા, ઉપર ઉઠે છે તો એમાં પણ આવશે હા, પરંતુ ગતિ બિલકુલ થતી નથી એમાં આવશે ડેશ। પગની આંગળીઓ છે, તો એ પગની આંગળીઓ સંપૂર્ણપણે ફરે છે તો એમાં આવશે ના,
પછી હંસાતા ફરે છે તો એમાં આવશે હા, નમે છે તો એમાં આવશે હા, ઉપર ઉઠે છે તો એમાં આવશે ના। ત્યારબાદ ગતિ બિલકુલ થતી નથી તો એમાં આવશે ડેશ। ત્યારબાદ આપણે પીઠ છે તો એ પીઠ સંપૂર્ણપણે ફરે છે તો એમાં આવશે ના, અંશતઃ ફરે છે તો એમાં આવશે હા, નમે છે તો એમાં પણ આવશે હા, ઉપર ઉઠે છે તો એમાં પણ આવશે હા, જ્યારે ગતિ બિલકુલ થતી નથી એમાં આવશે ડેશ। ત્યારબાદ આપણે કોણી છે તો એ કોણી સંપૂર્ણપણે ફરે છે તો એમાં આવશે ના, પછી અંશતઃ ફરે છે તો એમાં આવશે હા, નમે છે તો આવશે હા, પછી ઉપર ઉઠે છે તો આવશે હા, અને બિલકુલ ફરતી નથી તો એમાં આવશે ડેશ। ત્યારબાદ આપણું માથું છે તો એ માથું સંપૂર્ણપણે ફરે છે તો ના, અંશતઃ ફરે છે તો એમાં પણ આવશે ના, નમે છે તો એમાં આવશે ના, પછી ઉપર ઉઠે છે તો એમાં પણ આવશે ના, અને ગતિ બિલકુલ થતી નથી તો એમાં આવશે હા, કે આપણું માથું છે એ સંપૂર્ણપણે ગતિ કરતું નથી, એટલે કે ગતિ બિલકુલ થતી નથી તો એમાં આવશે હા। જ્યારે બાકી બધી જે પ્રક્રિયા આપેલી છે, જેમ કે સંપૂર્ણ ફરે છે તો એમાં આવશે ના, અંશતઃ ફરે છે એમાં પણ આવશે ના, નમે છે તો એમાં પણ આવશે ના, અને ઉપર ઉઠે છે એમાં પણ આવશે ના। ત્યારબાદ આગળ જોઈએ તો આવશે ભુજા, તો ભુજા છે એ સંપૂર્ણપણે ફરે છે તો આવશે હા, અંશતઃ ફરે છે તો એમાં પણ આવશે હા, નમે છે તો એમાં પણ આવશે હા, ઉપર ઉઠે છે તો એમાં પણ આવશે હા, તો અહીંયા ગતિ છે એ ગતિ બિલકુલ થતી નથી તો એમાં આવશે ડેશ, કારણ કે બધી જ પ્રક્રિયામાં એમાં ગતિ થઈ છે। સંપૂર્ણ ફરે છે તો એમાં પણ આવશે હા, અંશતઃ ફરે છે તો એમાં પણ આવે છે હા, નમે છે તો એમાં પણ આવે છે હા, અને ઉપર ઉઠે છે તો એમાં પણ આવે છે હા। ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા આપણે કોષ્ટક 8.2 કે આપણા શરીરમાં જે હલનચલન જોવા મળે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો। ત્યારબાદ આગળ જોઈએ તો જ્યારે હાડકાને વાળી શકાતા નથી તો આપણી કોરીને કઈ રીતે વાળી શકાય છે, કે જ્યારે હાડકાઓ છે તો એ હાડકાઓને આપણે વાળી શકતા નથી તો આપણે કોણીને કઈ રીતે વાળી શકીએ છીએ, તો હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક હાડકું નથી હોતું, કે આપણો હાથ છે તો એ હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું હોતું નથી, એક આમ સીધું એક સળંગ હાડકું હોતું નથી, કે બે હાડકાઓ શું કરેલા હોય છે, કોણી પણ પાસે સાંધા સ્વરૂપે જોડેલા હોય છે અને સાંધાઓને લીધે આપણે શું કરી શકીએ છીએ, આપણી કોણી છે તો કોણીને આપણે વાળી શકીએ છીએ, એટલે કે હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું હોતું નથી। વાસ્તવમાં અનેક હાડકાઓ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે, કે વાસ્તવમાં આપણે જોઈએ તો કાંડાથી લઈને હાથ સુધીમાં અનેક, હાથથી લઈને કાંડા સુધીમાં અનેક હાડકાઓ જોડાયેલા હોય છે, કે એક જ સળંગ હાડકું હોતું નથી, કે હાથથી લઈ અને કાંડા સુધીમાં એક જ હાડકું આપણને જોવા મળતું નથી, પરંતુ હાથથી લઈ અને કાંડા સુધીમાં વાસ્તવમાં અનેક પ્રકારના હાડકાઓ જોડાયેલા હોય છે, એટલે કે સુધીના ભાગમાં અનેક હાડકાઓ હોય છે। આવી જ રીતે આપણા શરીરના પ્રત્યેક ભાગમાં અનેક હાડકા આવેલા હોય છે, કે આવી જ રીતે શું થશે કે આપણું શરીર છે તો આપણા શરીરમાં પણ પ્રત્યેક ભાગમાં અનેક હાડકા આવેલા હોય છે। આપણે આપણા શરીરને એ જ બિંદુથી વાળી અથવા તો હલનચલન કરાવી શકીએ છીએ કે જ્યાં અસ્થિઓ એકબીજા સાથે જોડાય છે, કે આપણે શું કરી શકીએ છીએ, તો આપણે આપણા શરીરને એ જ બિંદુએથી વાળી શકીએ છીએ અથવા તો હલનચલન કરાવી શકીએ છીએ કે જ્યાં આ અસ્થિઓ છે એ અસ્થિઓ શું થતી હોય છે, એકબીજાને ભેગી થતી હોય, ત્યાંથી જ આપણે એને શું કરી શકીએ છીએ, તે જ બિંદુથી એને વાળી શકીએ છીએ, તો એને હલનચલન કરાવી શકીએ છીએ। વિભિન્ન હલનચલન અને પ્રવૃત્તિઓ કરવા માટે આપણા શરીરમાં અનેક પ્રકારના સાંધાઓ આવેલા હોય છે, કે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે અને હલનચલન કરવા માટે શું કરાવેલું હોય છે, તો આપણા શરીરમાં અનેક પ્રકારના સાંધાઓ આવેલા હોય છે। તો ચાલો તેમાંથી કેટલાક વિશે આપણે અભ્યાસ કરીએ, કે વિવિધ હલનચલન અને વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે આપણા શરીરમાં શું આવેલા હોય છે, તો આપણા શરીરમાં અનેક પ્રકારના સાંધાઓ આવેલા હોય છે। તો આ કયા પ્રકારના સાંધાઓ છે તો તેના વિશે આપણે અભ્યાસ કરીએ, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ખલદસ્તો સાંધો, કે ખલદસ્તો સાંધો કોને કહે છે, તો તેના માટે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 2। કાગળની એક પટ્ટીને એક નળાકારમાં ફેરવો, કે કાગળની એક પટ્ટી લેવાની છે તો એ કાગળની પટ્ટીને શું કરવાનું છે, એક નળાકારમાં ફેરવવાનું છે। રબર અથવા તો પ્લાસ્ટિકના એક જૂના દડામાં કાણ ઉપાડી અને કોઈના નિરીક્ષણ હેઠળ તેમાં વાળેલ કાગળના નળાકારને નાખવાનો છે, કે શું કરવાનું છે, રબડ અથવા તો પ્લાસ્ટિકના એક જૂનો દડો લેવાનો છે, એ જૂના દડામાં કાણ ઉપાડી અને શું કરવાનું છે, કોઈ નિરીક્ષણ કરતું હોય એ રીતે શું કરવાનું છે, એટલે કે કોઈના નિરીક્ષણ હેઠળ તેમાં વળેલો જે કાગળનો નળાકાર ભાગ છે એ વળેલા કાગળના નળાકારને શું કરવાનું છે, એ રબરના દડા અથવા તો પ્લાસ્ટિકના જૂના દડામાં જે આપણે કાણ ઉપાડ્યું છે એ કાણમાં આપણે નાખવાનું છે। જેમ કે આકૃતિ 8.2 દર્શાવ્યા મુજબ શું કરવાનું છે, કે આકૃતિ 8.2 જે ખલદસ્તો સાંધો છે એ ખલદસ્તા સાંધાને બનાવવામાં આવ્યો છે,
કે ખલદસ્તો જે સાંધો છે એ ખલદસ્તા સાંધાની આકૃતિ અહીં આપણે 8.2 માં જોઈ શકીએ છીએ કે એમાં જો કાગળ છે એ કાગળને વાળીને શું કરવાનું છે નળાકારમાં આપણે ફેરવવાનું છે ત્યારબાદ એક જૂનો રબડનો કે પ્લાસ્ટિકનો દડો લઈ એમાં શું કરવાનું છે કાણું પાડી અને કાણામાં શું કરવાનું છે કોઈ નિરીક્ષણ હેઠળ આપણે એ કાણામાં જે કાગળને વાળી અને નળાકારમાં ફેરવેલો છે એ કાણામાં એને કાગળને નાખવાનો છે જે તમે આકૃતિ 8.2 માં દર્શાવ્યા મુજબ થશે હવે તમે કાગળના નળાકાર એટલે કે સિલિન્ડરને દડા પર ચોંટાડી શકો છો કે હવે શું કરી શકે છે તો હવે કાગળનો જે નળાકાર છે એ કાગળના નળાકારને સિલિન્ડરને દડા પર શું કરી શકો છો તમે ચોંટાડી શકો છો દડાને એક નાની વાટકીમાં રાખીને ચારે બાજુ ફેરવવાનો પ્રયત્ન કરો કે હવે દડાને શું કરવાનું છે એક નાનકડી વાટકીમાં રાખી અને શું કરવાનું છે અને ચારે બાજુ ફેરવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે શું દડો વાટકીમાં સ્વતંત્ર સ્વરૂપે ફરે છે કે આપણે જે આ દડો બનાવ્યો છે એ દડાને શું કરવાનું છે એક નાની વાટકીમાં લઈ અને એને ચારેય દિશામાં ફેરવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે તો શું દડો છે એ વાટકીમાં સંપૂર્ણપણે એટલે કે સ્વતંત્ર રીતે સ્વરૂપે ફરે છે શું કાગળનો નળાકાર પણ ફરે છે તો જે આપણે બોલ લીધેલો છે એ બોલ ફરે છે પરંતુ નળાકાર ફરતો નથી એ કાગળનો જે નળાકાર બનાવી અને આપણે પ્લાસ્ટિક કે જે રબરનો દડો છે કે એમાં કાણું પાડી અને આપણે આ જે નળાકારને બેસાડેલું છે તો એ નળાકાર ફરશે નહીં પરંતુ જે બોલ છે એ પ્લાસ્ટિકનો બોલ કે રબરનો બોલ છે એ ફરે છે પરંતુ કાગળનો નળાકાર ફરશે નહીં હવે કલ્પના કરો કે કાગળનો નળાકાર તમારા હાથ છે કે હવે કલ્પના કરવાની છે કે કાગળનો જે નળાકાર છે એ કાગળનો નળાકાર છે એ કાગળનો નળાકાર આપણો હાથ છે તથા દડો તેનો એક છેડો છે કે દડો છે એ દડો શું છે એનો એક છેડો છે વાટકી ખંભાના એ ભાગનું સમાન છે જેનાથી તમારો હાથ જોડાયેલો છે કે શું છે વાટકી છે એ વાટકી ખંભાનો એ ભાગ સમાન છે આ ખંભાનો જે ભાગ છે એ ખંભાના ભાગ સમાન છે કે જેનાથી તમારો હાથ છે એ શું કરેલો છે એની સાથે જોડાયેલો છે કે આપણો જે હાથ છે એ આપણો હાથ શું કરેલો છે ખંભાની સાથે જોડાયેલો છે હવે આટકાનો દડા જેવો ગોળ ભાગ બીજા આટકાના વાટકી જેવા ખાડામાં ખૂપેલો હોય છે કે હવે શું કરેલો છે કે એક આટકાનો જે દડા જેવો ગોળાકાર ભાગ છે એ બીજા આટકાના વાટકી જેવા ખાડામાં શું કરેલો હોય છે ખૂપેલો હોય છે કે જે તમે આકૃતિ 8.3 જોઈ શકો છો કે ખલદસ્તો સાંધો આપણને આપેલો છે તો એમાં શું કરેલું છે કે એક આટકાનો દડા જેવો ગોળ ભાગ હોય છે એ બીજા આટકાના વાટકી જેવા ખાડામાં શું કરેલો હોય છે ખૂપેલો હોય છે કે અહીં તમે જોઈ શકો છો આકૃતિ 8.3 કે એક આટકાનો જે દડા જેવો ગોળ ભાગ છે એ શું કરેલો હોય છે તો બીજા આટકાનો જે વાટકી જેવો ભાગ હોય છે એ બીજા વાટકી જેવા ખાડામાં શું કરાયેલો છે એને ખૂપેલો હોય છે એટલે કે એમાં બેસાડેલો હોય છે કે જે તમે આકૃતિ 8.3 જોઈ શકો છો શું તમે ધ્યાન આપ્યું કે આપણે શરીરના વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા તો ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે કે શું તમે હવે એવું ધ્યાન આપ્યું કે આપણે શરીરના જે વિભિન્ન ભાગો છે એ વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા તો ફેરવી શકીએ છીએ કે જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય ત્યાંથી આપણે શું કરી શકીએ છીએ આ ભાગોને એ સ્થાનેથી વાળી શકીએ છીએ અથવા તો ફેરવી શકીએ છીએ ઉદાહરણ તરીકે કોણી ખંભો તથા ગરદન કે જેને આપણે શું કરી શકીએ છીએ એ સ્થાનેથી વાળી શકીએ અથવા ફેરવી શકીએ છીએ કે જ્યાં બે ભાગો છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોણી છે તો કોણી પણ તે સ્થાને બે ભાગો છે એકબીજા સાથે જોડાયેલા છે એવી કોણી ઉપરાંત આપણે ગરદન છે તો ગરદન ખંભો વગેરે એવા ભાગો છે કે આપણે એને એવી રીતે વાળી અથવા તો ફેરવી શકીએ છીએ કે જે સ્થાને બે ભાગો કેવા હોય છે એકબીજા સાથે જોડાયેલા હોય છે એટલે કે ઉદાહરણ તરીકે આવશે કોણી ખંભો તથા ગરદન શું તમે આવા અન્ય ભાગોના નામ જણાવી શકો છો કે આ સાંધાઓને શું કહેવામાં આવે છે કે આ જે સ્થાનો છે એ સાંધાઓને સ્થાનો છે એ સ્થાનોને આપણે સાંધા કહેવામાં આવે છે કે જ્યાં આપણે જે સ્થાનેથી આપણે વાળી અથવા તો ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે તે ભાગોને શું કહેવામાં આવે છે સાંધાઓ કહેવામાં આવે છે કે વિભિન્ન ભાગો એ સ્થાનેથી વાળી અથવા તો ફેરવી શકીએ કે જે સ્થાને બે ભાગો છે એકબીજા સાથે જોડાયેલા હોય એવા ભાગોને શું કહેવામાં આવે છે એવા ભાગો અથવા તો સ્થાનો હોય એ સ્થાનોને સાંધા કહેવામાં આવે છે તો અહીંયા આપણે એક માર્ગમાં વ્યાખ્યા આપી શકીએ કે સાંધાઓ કોને કહેવામાં આવે છે તો જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય તે સ્થાનને શું કહેવામાં આવે છે સાંધાઓ કહેવામાં આવે છે કે જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય તે સ્થાનને શું કહેવામાં આવે છે સાંધા કહેવામાં આવે છે શું આપણા શરીરમાં કોઈ સાંધા ન હોત તો તમારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન સંભવ થઈ શકત કે જો આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના સાંધા આવેલા ન હોત તો તમારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન એટલે કે ગતિ સંભવ થઈ શકત કે આપણે જે
પોણીને ફેરવી શકીએ છીએ, તો પોણીને હલનચલન કરાવી અને આપણે લખી શકીએ છીએ અથવા તો જમી શકીએ છીએ. આ ઉપરાંત આ પગને આપણે જે ઘૂંટણથી આપણે વાળી શકીએ છીએ, તો એ પગને ઘૂંટણથી જો સાંધાઓ ન આવેલા હોય તો આપણે વાળી શકત નહીં, એટલે કે આપણે સહેલાઈથી ચાલી શકત કે જમી શકત કે આપણે કોઈ કાર્ય અથવા તો પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ કરી શકત નહીં. એટલે કે શું, જો તમારે ઓલો આપણા શરીરમાં કોઈ સાંધા ન આવેલા હોત તો તમારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન એટલે કે સંભવ થઈ શકત તો ના. આપણે કોઈ પણ પ્રકારની જો આપણા શરીરમાં સાંધા આવેલા ન હોત તો આપણે કોઈ પણ પ્રકારની ગતિ કરી શકત નહીં. વાસ્તવમાં આ સાંધાઓને કઈ કઈ વસ્તુઓ પરસ્પર જોડે છે, કે વાસ્તવમાં આપણે જોઈએ તો આ સાંધાઓ છે તો એ સાંધાઓને કઈ કઈ વસ્તુઓ પરસ્પર જોડે છે, તો તમારી આંગળી વડે તમારું માથું, ચહેરો, ગરદન, નાક, કાન, ખંભાની પાછળ, હાથ, પગ, આંગળીઓ તેમજ પગની આંગળીઓ દબાવો. કે તમારી આંગળીઓ છે, તમારી આંગળી વડે શું કરવાનું છે, તમારું માથું, ચહેરો, ગરદન, કાન, નાક, ખંભાની પાછળ, હાથ, પગ, આંગળી તેમજ પગની આંગળીઓ દબાવવાનો પ્રયત્ન કરો. શું તમને એવો અનુભવ થયો કે તમારી આંગળીઓ કોઈ કઠણ વસ્તુને દબાવી રહી છે, કે શું તમને એવો અનુભવ થાય છે કે તમારી આંગળીઓ છે એ કોઈ કઠણ વસ્તુને દબાવી રહી છે? આ કઠણ સંરચનાઓ હાડકા છે, કે આ જે કઠણ સંરચના આપણને જોવા મળે છે એ કઠણ સંરચનાઓ શું છે, તો કઠણ સંરચનાઓ એ હાડકાઓ છે. તમારા શરીરના અન્ય ભાગોમાં આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો, કે આ જે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિનું શું કરવાનું છે, આપણા શરીરના અન્ય ભાગોમાં આ પ્રક્રિયાનું આપણે પુનરાવર્તન કરવાનું છે. આટલા બધા હાડકાઓ, આ પ્રકારના સાંધા બધી જ દિશાઓમાં હલનચલન પ્રદાન કરે છે, કે આ પ્રકારના જે સાંધાઓ હોય છે એ સાંધાઓ શું કરે છે, આપણને બધી જ દિશામાં હલનચલન કરવા માટેનું પ્રદાન કરે છે, એટલે કે સેવા આપે છે. કે આ પ્રકારના જે સાંધાઓ છે, આ પ્રકારના સાંધા બધી જ દિશામાં આપણને હલનચલન કરવાનું પ્રદાન કરે છે, એટલે કે આપણે બધી જ દિશામાં આ સાંધાઓને લીધે હલનચલન કરી શકીએ છીએ. આ હલનચલન માટે ઉપરોક્ત સાંધાના અન્ય ઉદાહરણ શોધી શકો છો, કે આ હલનચલન જે થાય છે એ હલનચલન માટે ઉપરોક્ત સાંધાઓના આપણે બીજા ઉદાહરણ શોધી શકીએ છીએ. આ પ્રકરણના શરૂઆતમાં આપવામાં આવેલા શરીરના વિવિધ ભાગોના હલનચલનનું સ્મરણ કરીશું, કે આ પ્રકરણના જે શરૂઆતમાં આપણને આપેલા જે શરીરના વિવિધ ભાગોનું હલનચલન છે એ શરીરના વિવિધ ભાગોના હલનચલનનું આપણે શું કરીશું, સ્મરણ કરીશું, એટલે કે યાદ કરીશું. તો અહીંયા આપણે આકૃતિ 8.3 જોઈ શકીએ છીએ કે ખલદસ્તો સાંધો છે, એ ખલદસ્તા સાંધાની આપણને અહીંયા આકૃતિ દર્શાવવામાં આવેલી છે, કે જેમાં એક હાડકાનો જે દડા જેવો ભાગ હોય છે એ દડા જેવો ભાગ ગોળ ભાગ શું કરેલો હોય છે, બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં શું કરેલો હોય છે, ખૂંપેલો હોય છે તો બેસાડેલો હોય છે. તો અહીંયા આપણે જોયું કે ખલદસ્તો સાંધો કોને કહેવામાં આવે છે, તો કંદુક ખલિકા સાંધો કોને કહેવામાં આવે છે તેના વિશે આપણે અત્યાર અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે ઉખડી સાંધો કોને કહેવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો લેક્ચરમાં આપણે ઉખડી સાંધો. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.